દિવાળીની રજાઓ પૂરી થતાં જ ફરી સરકારી કર્મચારીઓએ લાંચ લેવાનું શરૂ કરી દીધું હોય તેમ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે સરથાણા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં નોકરી કરતા વર્ગ ત્રણ નો કર્મચારી શક્તિદાન દાજીદાન ગઢવીએ દારૂના કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી પાસેથી બાઇક જમા ન કરવા તથા ખોટો કેસ ન કરવા માટે ખાનગી વ્યક્તિની મારફતે દસ હજારની લાંચ માંગી હતી જોકે પાંચ હજારમાં સમગ્ર મામલો નક્કી થયો હતો અને રૂપિયા લેતી દેતી વખતે શક્તિદાન ગઢવી એસીબીના હાથે ઝડપાઈ ગયો છે જેથી એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદી અગાઉ ઇંગ્લિશ દારૂના કેસમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં પકડાયેલો હતો જેથી શક્તિદાન દાજીદાન ગઢવીએ એસ કોન્સ્ટેબલ છસો બેતાલીસ નોકરી સર્વેલન્સ સ્ટાફ સરથાણા પોલીસ સ્ટેશન ણે મોટર સાયકલમાં જમા લીધી હતી બાદમાં ફરિયાદી ઉપર ખોટો દારૂનો કેસ કરવાની વાત કરી હતી બાદમાં કામ આરોપી શક્તિદાન ગઢવી આરોપી રઘુભાઈ ગાલાણીની ખાનગી વ્યક્તિ સાથે મળી ફરિયાદીને જણાવ્યું હતું કે તારા વિરુદ્ધ દારૂના કેસ નો નહીં કરવા અને મોટર પરત કરવાના કામમાં આરોપી શક્તિદાન ગઢવી સાથે વ્યવહાર કરવો પડશે અને વ્યવહાર પેટે પ્રથમ દસ હજારની લાંચની માગણી કરી હતી અને ત્યારબાદ રખજક અંદે પાંચ હજારની લાશ નક્કી કરાઈ હતી દારૂના કેસમાં પકડાયેલા આરોપી રૂપિયા આપવા માંગતો ન હોવાથી એસીબીએ એન્ટી કરપ્શન બ્યુટીનો સંપર્ક કર્યો હતો જેથી વલસાડ અને ડાંગ એસીબીએ વલસાડ ટ્રેપિંગ અધિકારી ડીએમ વસાવાની આગેવાનીની ટીમ બનાવવાની વોચ ગોઠવવામાં આવી હતી જેમાં ફરિયાદી લસકા પોલીસ ચોકીના બાજુમાં આરોપી સત્યદાન ગઢવીને પાંચ હજાર રૂપિયા આપતા રંગે હાથે ઝડપાયા હતો જ્યારે રઘુ ગાલાણી કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો હાલ એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત